નમસ્કાર ધોરણ 10ના વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સર્વોનું ફરીથી એક વખત આપણી સહિયારી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું જે 27 જુલાઈ 2022ના રોજ સામાજિક વિજ્ઞાનનું સામાયિક મૂલ્યાંકન કસોટી એટલે કે જે એકમ કસોટી છે તેમનું કુલ 50 ગુણનું જે પેપર લેવાવાનું છે તેમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયો લેક્ચરની અંદર જોવાના છીએ. મિત્રો, આ પેપરની અંદરથી 70-80% જેટલા પ્રશ્નો જે છે એ તમારા પેપરની અંદર પૂછાશે. સંપૂર્ણ 100% પેપર મૂકી શકાય એવી અત્યારે કન્ડિશન નથી, માટે અહીંયા 70-80% પ્રશ્નો પૂછાય તેવું પેપર મૂકવામાં આવેલું છે. તો જોઈએ મિત્રો, પ્રશ્ન નંબર પહેલો કે સાચો વિકલ્પ પસંદ કરીને લખો જેમાં પ્રત્યેકના એક ગુણ રહેશે, એવા 10 વિકલ્પ છે કે ભારતની કઈ પ્રજામાં માતૃપ્રધાન કુટુંબ પ્રથા પ્રચલિત હતી. તેમની અંદર જવાબ આવશે એ દ્રવિડોમાં. ત્યારબાદ બીજું છે, પીળો વર્ણ, ચપટો ચહેરો, ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો ધરાવતી જે પ્રાચીન પ્રજા હતી જે ભારતમાં આવી હતી તે કઈ હતી. તેમની અંદર જવાબ આવશે સી, મોગોલોઇડ પ્રજા. ત્રીજું, કઈ પ્રજા કિરાત તરીકે ઓળખાય છે, તેમના પીળા વર્ણના કારણે મોગોલોઇડ જે છે તે કિરાત તરીકે ઓળખાય છે. ત્યારબાદ ચોથું છે, લશ્કર, આંતરરાષ્ટ્રીય વેપાર વગેરે માલિકીની દ્રષ્ટિએ કેવું સંસાધન છે. તેમની અંદર જવાબ આવશે રાષ્ટ્રીય. પાંચમો પ્રશ્ન છે, કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ કેવું સંસાધન કહેવાય. તેમની અંદર જવાબ આવશે રાષ્ટ્રીય સંસાધન કહેવાય. છઠ્ઠું છે, આખી દુનિયાની ભૌતિક અને અભૌતિક તમામ સંપત્તિ કે જેનો ઉપયોગ માનવ કલ્યાણમાં થતો હોય તે કેવું સંસાધન કહેવાય. તેમની અંદર આવશે ડી, સામૂહિક. ત્યારબાદ સાતમું છે, વિકાસશીલ દેશોમાં રોજગારી અને રાષ્ટ્રીય આવકમાં કયા ક્ષેત્રોનો વિકાસ સૌથી વધારે હોય છે. તેમની અંદર જવાબ આવશે સી, પ્રાથમિક ક્ષેત્રોનો. ત્યારબાદ આઠમું છે, ઉત્પાદનનું કુદરતી સંસાધન કયું છે. તેમની અંદર જવાબ આવશે ડી, જમીન. ત્યારબાદ નવમું છે, ઉત્પાદનનું સજીવ સંસાધન કયું છે. તેમની અંદર જવાબ આવશે એ, શ્રમ. અને દસમું છે, ભારતીય અર્થતંત્ર ક્રમશઃ ખાલી જગ્યા છે. તેમની અંદર જવાબ આવશે ડી, વિકાસ સાધી રહ્યું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર બીજો છે, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં ઉત્તર લખો જેમાં પ્રત્યેકના એક ગુણ રહેશે, એવા 5 પ્રશ્નો અહીંયા પૂછવામાં આવેલા છે. તો પહેલું છે, આર્થિક વૃદ્ધિનો ખ્યાલ સમજાવો. તો આર્થિક વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે, તે માત્ર ઉત્પાદનમાં થતો વધારો અને એ વધારાનું પ્રમાણ જ દર્શાવે છે. તે મુખ્યત્વે પરિણામાત્મક પરિવર્તન છે. બીજું છે, ભારતમાં જંગલ પ્રકારની જમીન ક્યાં ક્યાં આવેલી છે. તો એમની અંદર જવાબ આવશે, ભારતમાં જંગલ પ્રકારની જમીન હિમાલયના શંકુદ્રુમ જંગલોમાં 3,000-3,100 મીટરની ઊંચાઈ વચ્ચેના પ્રદેશોમાં તેમજ સહ્યાદ્રી, પૂર્વ ઘાટ અને મધ્ય હિમાલયના તરાઈ ક્ષેત્રમાં આવેલી છે. ત્યાર પછી ત્રીજું છે, જમીન ધોવાણ એટલે શું. તો જમીન ધોવાણ એટલે વહેતું પાણી અને પવન જેવા કુદરતી બળો દ્વારા જમીનની માટીના કણોનું એક સ્થળેથી બીજા સ્થળે દૂર ઘસડાઈને જવું તેને શું કહેવાય, જમીનનું ધોવાણ. ત્યારબાદ ચોથું છે, નિગ્રીટો અને નિગ્રો એટલે કે હબસીઓ પ્રજાની શારીરિક વિશેષતા સી છે. તેમની અંદર જવાબ આવશે શ્યામ વર્ણ, 4-5 ફૂટ ઊંચાઈ અને માથે વાકડીયા વાળ એ નિગ્રીટો અથવા તો નિગ્રો હબસીઓ પ્રજાની શારીરિક વિશેષતા છે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે, કઈ જાતિઓમાં ઓસ્ટ્રેલોઇડ એટલે કે નિષાદ પ્રજાના લક્ષણો વિશેષ જોવા મળે છે. તેમની અંદર આવશે ભારતની કોલ અને મુંડા જાતિ, અસમની ખાસી પ્રજા, નિકોબાર અને બ્રહ્મદેશ, મ્યાનમાર વગેરે જાતિઓમાં ઓસ્ટ્રેલોઇડ એટલે કે નિષાદ પ્રજાના લક્ષણો વિશેષ જોવા મળે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રીજો છે, કારણો આપી અને વિધાન પૂરા કરવાના છે જેમાં પ્રત્યેકના 2 ગુણ રહેશે. તો કુલ ટોટલ 4 પ્રશ્નો પૂછવામાં આવેલા છે. જોઈએ પહેલો પ્રશ્ન, ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે કારણ કે. તો એમાં જવાબ આવશે, અગાઉની સરખામણીમાં જીવન ધોરણમાં લોકોને પ્રાપ્ત થતી જરૂરિયાતો તેમજ સેવાઓના વપરાશ અને સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, વિકાસશીલ દેશ ઉપર વિદેશી દેવું વધે છે કારણ કે. તેમની અંદર જવાબ આવશે, એ દેશમાં આવક કરતાં ખર્ચનું પ્રમાણ વધારે હોય છે, અર્થાત એ દેશ માટે વિદેશ વ્યાપારની શરતો પ્રતિકૂળ હોય છે. ત્યાર પછી ત્રીજું છે, જરૂરિયાતોની પસંદગી કરવી પડે છે કારણ કે. તો એમની અંદર જવાબ આવશે, માનવીની બધી જ જરૂરિયાતો એક સરખી અગત્ય ધરાવતી નથી, વળી બધી જ જરૂરિયાતો તાત્કાલિક એકસાથે સંતોષવાનું જરૂરી પણ હોતું નથી. ચોથો પ્રશ્ન છે, સમાજવાદી પદ્ધતિમાં ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન મળતું નથી કારણ કે. તેમની અંદર જવાબ આવશે, આ પદ્ધતિમાં ઉત્પાદનના સાધનો રાજ્યની માલિકીના હોય છે. તો હવે જોઈએ પ્રશ્ન નંબર ત્રીજો મિત્રો. તો નીચેના પ્રશ્નોના માગ્ય મુજબ જવાબ લખો જેમાં પ્રત્યેકના 3 ગુણ રહેશે અને કુલ ટોટલ 5
પ્રશ્નો પૂછવામાં આવેલા છે. તો મિત્રો, હવે હું ધીમે ધીમે સ્ક્રોલ કરતો જાઉં છું, જે તમારે નિહાળતું જવાનું છે અને પોતાની નોંધપોથીમાં લખતું જવાનું છે.